ભાર વિનાનું ભણતર બાળકો માટે બની રહ્યું છે ભય સાથેનું ભણતર. ભવિષ્ય ખતરામાં છે. ભયના ઉથાર હેઠળ વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે જીવનના પાઠ. શિક્ષણમાં માળખાકીય સુવિધાઓની વાતો વચ્ચે જુઓ કેવી રીતે ભણી રહ્યા છે બાળકો. આપણી ચેનલ ઝી 24 કલાક દિવસભર બતાવશે તમને જમીની હકીકત. આ દ્રશ્યો છે નવસારી જિલ્લાના ખેર ગામના ગૌરી અને જામનપાડા ગામની પ્રાથમિક શાળાના. આ ગામની શાળામાં મુખ્યત્વે આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને અહીં શિક્ષણ તો આપવામાં આવે છે, પણ જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર બન્યા છે. શાળાના દરેક ઓરડામાંથી વરસાદી પાણી ટપકે છે અને ઇલેક્ટ્રિક બોર્ડ પણ તૂટેલી હાલતમાં છે. શાળાનું આજે મકાન તમે જોઈ રહ્યા છો, એની સ્થાપના 1956 થી થયેલ છે અને હાલ જર્જરિત અવસ્થામાં છે. ઘણા ઓરડાઓમાં તિરાડ પણ જોવા મળે છે અને ચોમાસામાં જે બાળકો બેસે છે તે ઓરડામાં પાણી ખૂબ ગળે છે અને બાળકોને ખૂબ તકલીફ પડે છે. એટલે બાળકોની ભૌતિક સુવિધા સચવાય એ હેતુથી અમે શાળા તથા એસએમસી દ્વારા શાળાની ફાઇલ, જર્જરિત ઓરડાની ફાઇલ મોકલાયેલ છે. શાળા નવી મળે તે માટે પણ અમે માંગણી કરેલ. અહીંયા વધારે વરસાદ આવે ને તે વખતે આમ નળિયામાંથી કોઈક વખતે પાણી ટપકી પડે છે એટલે થોડા રૂમો ભીનાઈ જાય છે. આમ થોડું અડધો રૂમ જેવું સારું હોય ને એટલે એમાં બેસાડી જાય છે. જર્જરિત શાળાનું સમારકામ કરાવવા અંગે અનેક વાર રજૂઆતો કરી છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું હોવાનું સરપંચ અને આગેવાનો જણાવી રહ્યા છે. ઠરાવ લઈને અમે અગાઉ એસઓ પાસે પણ ગયા હતા, પણ અગાઉના જે એસઓ હતા તેણે એમ આવીને આ સ્થળ પર નિરીક્ષણ કર્યું ને ત્યારે એ લોકોએ જોયું ત્યારે એણે કીધું કે ભાઈ આ સ્કૂલ હજુ બરાબર છે એટલે અત્યારે તોડવા માટે અમારાથી ઠરાવ તમારા માટે આપી નહીં શકાય એમ. એટલે હવે આગળની કાર્યવાહી માટે અમે પાછું આ રીતે સ્કૂલ જર્જરિત આ બીજા બે વર્ષ થઈ ગયા એટલે પાછું અમે આની માટે રજૂઆત આગળ કરવાના વિચારી રહ્યા છે. અત્યારે લગભગ આ બંદેલી અંદર 60 વર્ષ જેવા થઈ ગયા સ્કૂલના અને હાલમાં બધી તિરાડો પડી ગયેલી છે. સ્કૂલમાં જે કમ્પાઉન્ડ એ બધું તૂટી ગયેલું છે. અમે તાલુકા અને જિલ્લામાં રજૂઆત કરેલી છે પણ હજી સુધી કંઈ જણાયું નથી. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું આવે તે માટે સરકાર વિવિધ સૂત્રો બહાર પાડે છે અને વિદ્યાર્થીઓને સહાય પણ આપે છે. પરંતુ જર્જરિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર તોળાતા ભયના કારણે પ્રાથમિક શાળાનું જલ્દી સમારકામ કરવા અને સુવિધાયુક્ત બનાવવા વાલીઓમાં માંગ ઉઠી છે. સ્નેહલ પટેલ, ઝી મીડિયા, નવસારી. અને હવે વાત કરીએ સુરત જિલ્લાના મહુવાના વાસકુઈમાં આવેલી જર્જરિત શાળાની. જોઈએ આપણું ભવિષ્ય કઈ રીતે ભયના ઉથાર હેઠળ ભણી રહ્યું છે. આગળ બેસીને ભણતર અને પાછળ જોવા મળતું મંદિર દ્વિધા ઉભી કરી રહ્યું છે. આ બાળકો શાળામાં નહીં પણ મંદિરના પ્રાંગણમાં અભ્યાસ કરી રહ્યા છે અને એ પણ તંત્રના પાપે. સુરતના મહુવા તાલુકાના વાસકી ગામના દ્રશ્ય છે. એ સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર સાથે પ્રાથમિક શાળા તો બનાવવામાં આવી, પરંતુ શાળાના બે ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી બાળકોને ગામના ગોલીગઢ બાપુના મંદિરમાં આશરો લેવો પડ્યો. શાળાની હાલત જોઈએ તો દિવાલોમાં મોટી ને મોટી તિરાડો પડી ગઈ છે, જેમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી પડે છે અને દિવાલ પડી જવાનું ભય પણ સતાવી રહ્યું છે. અમે સાહેબને પૂછ્યું તો કંઈ જર્જરિત થઈ ગયું છે મકાન અને એની રજૂઆત કંઈ એ લોકોએ બધી પ્રોસેસ કરી જ છે ને એની જે કાર્યવાહી ઉપર આપેલી જ છે કે આ રીતના એનું જર્જરિત છે અને એનું બાંધકામ વહેલી તકે ચાલુ થવું જોઈએ. એ બદલ અમે તાલુકામાં પણ ગયા હતા અને ત્યાં રજૂઆત કરી તો એ લોકોએ એવું જણાવ્યું કે વહેલી તકે એનું કાર્યવાહી થશે. એક ગોળીગઢ ફરીયો વર્ક ચાલે છે, એની અંદર છોકરાઓ માટે મકાનમાં જર્જર હોવાથી પાણીની પરસાદો પાણીની અંદર આવે છે, જેથી
છોકરાઓનું ભવિષ્ય નહીં પડે વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ. જયસિંહ ગોળીકર બાપુ દેવસ્થાન ટ્રસ્ટની અંદર મંદિરની અંદર છોકરાઓને ભણવા માટે અત્યારે અમે આવે છે અંદર, એને પૂરતો અમે સહકાર આપીને એ લોકોનું ભવિષ્ય છોકરાઓનું નહીં બગડે અને બીજી જગ્યાએ ન જવા નથી, છોકરાઓ તૂટી નહીં સંખ્યા અને એટલા માટે અહીંયા ભણે છે. આદિવાસી વસ્તી ધરાવતા મહુવા તાલુકામાં ધોરણ 1-4 ની જ વ્યવસ્થા છે, તેમાં પણ 70 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળાના ભાવને કારણે અન્ય વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે. તે શાળાની દિવાલો જર્જરિત હોવાની સાથે વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાએ પણ શિક્ષકોની ચિંતા વધારી છે. હાલ તો બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ગામના મંદિરમાં બાળકોને ભણવા માટે આશરો અપાયો છે. આંગે તાલુકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ સ્કૂલની મંજૂરી મળે કે તરત જ શાળાને પ્રાથમિકતા આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હોવાથી શાળા તંત્ર કહી રહ્યું છે. અમારા શાળાના બંને ઓરડા જર્જરિત હાલતમાં છે અને અમારે વૈકલ્પિક વ્યવસ્થા અમે ગોળીગઢ મંદિરમાં ચાલે છે. બાળકોનું ભાવિ ન બગડે એ રીતે અમે બાળકોને શિક્ષણ કાર્ય આપી રહ્યા છીએ. તાલુકામાંથી અમને એવી કંઈ ખબર નથી પણ અમે એમ કીધું કે જો ઓરડા પહેલા મંજૂર થશે તો પહેલા તમારી ગોળીગઢ શાળાને અગ્રિમતા આપીશું. રાજ્યમાં અનેક એવી સરકારી શાળાઓ હશે કે જ્યાં ઉચ્ચ કોટીનું શિક્ષણ આપવામાં આવે છે પરંતુ છેવાડા અને ગામડાની એવી પણ શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓની માત્ર નામ પૂરતી સંખ્યા રહી છે અને તે પણ તંત્રના પાપે. જો જલ્દી શાળાનું સમારકામ નહીં કરવામાં આવે તો કદાચ દિવસ દૂર નથી કે આ પ્રાથમિક શાળામાં ભણનાર એક પણ વિદ્યાર્થી નહીં હોય. કિરણસિંહ ગોહિલ, ઝી મીડિયા, ઓલપાડ. સમાચારમાં હાલ બસ આટલું જ, પણ આપની મનપસંદ ચેનલ ઝી 24 કલાક આપના કેબલ ઓપરેટર કે ડીટીએચ પ્રોવાઇડરમાં માત્ર 10 પૈસા પ્રતિ મહિનામાં જોઈ શકો છો. તો ઝી 24 કલાક સાથે કાયમી જોડાયેલા રહેવા આપના કેબલ ઓપરેટર કે ડીટીએચ